કેમ બાર દોસ્તો આજે આપણે ધોરણ છ વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસ એમ બે હજાર ચોવીસમાં પ્રથમ સત્રની અંદર પ્રસ્તાન નંબર એકથી પાંચનું સોલ્યુશન જોવાનું છે જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કહી લેજો બાજુમાં આવેલા બી લાઈકને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાન નંબર એકથી પાંચનું સોલ્યુશન જોઈ લઈએ પ્રસ્તાન નંબર એક વિકલ્પ આપેલા છે ચેપ્ટર નંબર એકનું તો પહેલું છે છ ત્રણ નવ આઠ જીરો અંકોથી બનતી મોટામાં મોટી પાંચ અંકોની સંખ્યા ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યા શોધવાની છે પાંચ અંક માટે તો પહેલાં મોટી સંખ્યા કઈ છે નવ પછી આવશે આઠ છ ત્રણ અને જીરો એવી સંખ્યા કઈ છે તો એ આ રે છ આઠ એટલે જવાબ આવશે અહીંયા એ બીજું જોઈ લઈએ ખાલી જગ્યા સંખ્યાના અંકોની ઉલટા કામમાં લખતા થતાં સંખ્યા તેની તે જ રહે છે તો અહીંયા ગમે તે લખો તો જવાબ આવશે અહીંયા એક જીરો એક એક જીરો એક તો જવાબ આવશે અહીંયા બી બી છે આપેલ સંખ્યામાં આઠ અને સાતની સ્થાન કિંમતનો તફાવત ખાલી જગ્યા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તફાવત લખવાનો છે તો પહેલાં આઠની સ્થાન કિંમત છે તો આઠની સ્થાન કિંમત કેટલી થશે તે આઠ એક બે ને ત્રણ મિટાય એટલે કેટલી થશે આઠસો તે પછી સાતની તો સાતની સ્થાન કિંમત કેટલી થશે સાતસો થતી હવે આપણે એનો તફાવત લેવાનો છે તો એ સ્થાન કિંમતનો તફાવત કેટલો થશે તો અહીંયા આવશે જીરો ઝીરો અહીંયા આવશે સાત અહીં આવશે દસ દસ વાળી સાત હજાર એટલે ત્રણ અને સાતના સાત એટલે આવશે અહીંયા સી જવાબ આવશે આપણો તફાવત એટલે માઇનસ ત્રણ ચોથું જોઈ લઈએ ત્રણ અંકોની મહત્વની સંખ્યા વધતા એક બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા હવે પાંચમું જોઈ લઈએ એક કરોડ બરાબર ખાલી જગ્યા તો અહીંયા આવશે એક કરોડ બરાબર સો લાખ છઠ્ઠું આપણે સંખ્યામાં છ ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે તો છ આયે કેટલા મીંડા આવે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ એવા મીંડા ઘણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ તો જવાબ આવશે સી સાતમું આપેલી સંખ્યા ભારતીય સંખ્યા કરીને કરી તો ભારત પ્રમાણે કઈ કરવાનું છે આપણે ત્રણ પહેલાં પછી અલ્પવિરામ પછી બે 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 અલ્પવિરામ તો અહીંયા ત્રણ અલ્પવિરામ વાળો કઈ છે આ છે પછી બીજું નથી તો આ નહીં આવે તો આ છે જવાબ આવશે અહીંયા સી ત્રણ પછી છે પછી બે પછી છે આપેલી સંખ્યા આંતરરાષ્ટ્રીયમાં અલ્પવ્યાયામનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખો તો આંતરરાષ્ટ્રીયમાં રાખવાનો છે એટલે કે અહીંયા ત્રણ બે નહીં ચાલે આ છે તો આવશે બી બરાબર છેલ્પવ્યાયામ ત્રણ પછી અલ્પ વિરામ હવે પડકાર નંબર બેમાંથી પહેલું છે સંખ્યા રેખા ઉપર પાંચમાં બે ઉમેરતા ખાલી જગ્યા જઈશું તો આપણે જમણી બાજુ બે પગલાં જઈશું જવાબ આવશે અહીંયા એ બીજું છે સંખ્યા રેખા ઉપર સાતમાંથી ત્રણ બાદ કરવા ખાલી જગ્યા જઈશું તો ડાબી બાજુ ત્રણ પગલાં જઈશું આવશે અહીંયા ડી ચોથું છે ચાર હજાર છન્નું ખાલી જગ્યા ચાર હજાર નવસો છ એમાંથી શું આવશે તો જવાબ આવશે અહીંયા સી આવશે આ સંખ્યા મોટી છે એટલામાં એ જ પ્રમાણે ચોથામાં આવશે આ આવશે એટલે ડી આવશે પાંચમું સંખ્યા રેખા ઉપર પાંચસો વીસ એ પાંચસો બે ની ખાલી જગ્યા બાજુ છે તો જમણી બાજુ છે સંખ્યા રેખા ઉપર છસો એસી ની ખાલી જગ્યા બાજુ છે તો જવાબ આવશે ડાબી બાજુ છે તો બી સાતસો નવ્વાણું તરત સંખ્યા કઈ છે એટલે કે આઠસો છે જવાબ આવશે શી ચાર હજારની તરત આગળની સંખ્યા છે ચાર હજાર તરત જ આગળની સંખ્યા એલા આવશે અહીંયા ત્રણ હજાર નવસો ને પછી આવશે આગળ

પાંચમો ખાલી જગ્યા સ અવિભાજ્ય સંખ્યા નથી તો જવાબ આવશે ચૌદ અને છવ્વીસ એટલે જવાબ સી ખાલી જગ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે તો અહીંયા આવશે ડી સાત હજાર સાતસો ને પંચાવન સાતમો ખાલી જગ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય છે તો ચાર હજાર પાંચને તો જવાબ આવશે એ ખાલી જગ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય છે તો અઠ્ઠાવીસ છપ્પનને જવાબ આવશે એ જોઈશું હવે પકડ નંબર ચારમાંથી પહેલું છે ખૂણાના બંને ભૂજ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે અહીંયા કિરણ હોય છે સી ખૂણો પી ક્યુ આના ત્રણેય બિંદુઓ પી ક્યુ અને આર એ ખૂણાની ખાલી જગ્યા આવેલા છે તો ક્યાં આવેલા છે હોય છે ઉપર આવેલા છે ત્રીજું કિરણ એ બી અને કિરણ એ સી સામાન્ય ઉદ્ભવ બિંદુ ખાલી જગ્યા છે તો જવાબ આવશે અહીંયા એ ચોથું સી બી અને ડી બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે જો સી બી અને ડી એક જ રેખા પર હોય એનો મતલબ તો અને કિરણ BD નો વિરોધ ખાલી જગ્યા છે તો જવાબ આવશે કિરણ BC આવશે એ હવે પાંચમો રેખા AB ઉપર C અને B બિંદુ છે તો રેખા AB બરાબર ખાલી જગ્યા તો આવશે રેખા CD છઠ્ઠો કિરણ PK ઉપર બિંદુ M આવેલું હોય તો કિરણ PK બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે PM એટલે C આવશે હવે સાતમો બહુકોણ અને એ બંધ આકૃતિ એ ખાલી જગ્યાથી બનેલો હોય છે તો રેખાખંડોથી બનેલો હોય છે ખાલી જગ્યાની લંબાઈ માપી શકાય છે તો રેખાખંડ આર એમની લંબાઈ માપી શકાય છે આગળ પાસના નંબર બે જોઈએ કે ખાલી જગ્યા છે પડકાર નંબર એકમાંથી તો અહીંયા આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે તો હવે એ સંખ્યા દેખવા માટે આપણે પહેલો અંક જોવાનું બે બે અને બે અને બે સરખા પાંચ 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 એ પણ સરખા છે આપેલ સૌથી નાની સંખ્યા અહીંયા આવશે ત્રણ ચાર છ અને ચાર તો કઈ સંખ્યા આવશે આ સંખ્યા સૌથી નાની છે પચીસ હજાર ત્રણસો ને સંખ્યા સૌથી નાની હવે આપેલ સંખ્યામાં બીજું છે આપેલ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા તો સૌથી મોટી સંખ્યા જોવા માટે પણ આજ જ ચાર 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 સરખા છે તો બીજો અંક લેવાનો ત્રણ 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 અને ત્રણ એ પણ તો ત્રીજો અંક લઈએ પાંચ બે જીરો અને પાંચ સૌથી મોટી સંખ્યા કઈ થશે તેતાલીસ હજાર પાંચસો વીસ સૌથી મોટી સંખ્યા થશે એ રીતે અહીંયા ત્રીજો ત્રણ પાંચ જીરો છ નવ અંકો વડે બનતી પાંચ અંકની નાના મોનાની સંખ્યા કઈ છે તો અહીંયા આપણે નાના મોનાની સંખ્યા લેવાની છે તો અમારે સૌથી નાનો કઈ છે ઝીરો છે પણ ઝીરો લેવાની જરૂર નહીં તો સૌથી પાંચ અંકની જોઈએ એટલે ત્રણ લેવા લેવાનું પછી જીરો લેવાનું પછી એનાથી નાનું કયું છે ભાઈ પાંચ એથી નાનું છ અને સૌથી નાનું એટલે સૌથી મોટું ઉતર રાખવામાં લેવાનું સૌથી પહેલાં નાનું લેવાનું એટલે ઝીરો ના આવે પહેલાં ત્રણ લેવાનું પછી એથી નાનું આવશે પછી એનથી મોટું પછી એનાથી મોટું અને એનાથી મોટું એટલે આ સંખ્યા બનશે ત્રીસ હજાર પાંચસો ને ઓગણ સિત્તેર સંખ્યા થશે ચોથું છ અંકની નાના વાનાની સંખ્યા કઈ છે તો છ અંકની નાના વાનાની સંખ્યા એટલે ત્રણ મીંડા થઈ ગયા ત્રણ જાને પાંચ એટલે છ એ થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ છ અંક થઈ ગયા સૌથી નાના સંખ્યા તો જવાબ આવશે એક લાખ પાંચમું છ અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો છ અંકની સૌથી મોટાઓની સંખ્યા નવડા એટલે એક નવ બે નવ ત્રણ નવ ચાર નવ પાંચ નવ ને છ નવ છે છ નવડા પાડ્યા દેવા છઠ્ઠું પાંચ કરોડ સોળ લાખ પંચાણું હજાર આઠસો વીસને અંકોમાં લખવાનું છે તો પાંચ કરોડ સોળ લાખ પંચાણું હજાર આઠસો ને વીસના કડ પર મૂકી દેવાનું બરાબર આગળ હવે આપણે શબ્દોમાં લખવાનું છે તો આપણને શું થશે કરોડ થવાનું છે આઠ કરોડ ત્રેવીસ લાખ છેતાલીસ હજાર પાંચસો ને શબ્દોમાં લખો તો એક કિલોમીટર બરાબર ખાઈ થઈ મીટર તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય હવે પકડ નંબર બે માંથી જોઈ લઈએ આપેલી સંખ્યામાંથી એક બાદ કરતા તેની તરત જ સંખ્યા મળે છે તો આગળ આવે અથવા તો પહેલા આવે બીજું છે આપેલી સંખ્યામાં એક ઉમેરતા તરત જ સંખ્યા સંખ્યા ઉમેરતા એટલે મળે એટલે આવશે એક બે ત્રણ ચાર એ ખાલી જગ્યા અનંત સુધી એ ખાલી જગ્યાની સંખ્યા છે એટલે પ્રાકૃતિક સંખ્યા છે લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા છે અહીંયા પહેલામાં આવશે આગળ અહીંયા આવશે પાછળ હવે જીરો એક અહીંયા જીરોથી શરૂઆત થાય જીરોથી શરૂઆત થાય અનંત સુધી એટલે પૂર્ણ સંખ્યા છે બરાબર ખાલી જગ્યા વડે ભાગવાથી વ્યાખ્યાયિત નથી તો અહીંયા જવાબ આવશે શૂન્ય એ વ્યાખ્યાયિત નથી છઠ્ઠો પ્રાકૃતિક સંખ્યામાં ખાલી જગ્યાનો સમાવેશ કરતાં પૂર્ણ સંખ્યા બની શકે છે તો કયો સમાવેશ થાય છે છઠ્ઠામાં આવશે શૂન્ય બરાબર શૂન્યને સમાવેશ થાય તો પૂર્ણ સંખ્યા બની જાય છે ખાલી જગ્યાએ ગુણાકારની સંખ્યા છે તો એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે એને જવાબ ખાલી જગ્યાએ સરવાળાની તટસંખ્યા છે તો આવશે જીરો ટકા નંબર પાંચની ખાલી જગ્યા છે પહેલું જોઈએ કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં ખાલી જગ્યા હોય છે વધુ હોય છે અથવા તો વધારે હોય છે બીજો પૂર્ણ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે ખાલી જગ્યાએ માપનો ખૂણો બને છે તો નો માપનો ખૂણો બને છે એને કાટખૂણ પણ કહેવાય ત્રીજો દક્ષિણ દિશા અને ઉત્તર દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો બને છે એકસો ને એસી ના માપનો ખૂણો બને છે ચોથો ઘડિયાળનો કાંટો એકના છેદમાં ચાર ખાલી જગ્યા કાંટો જેટલો ફરે છે એકના છેદમાં ચાર પરિભ્રમણ થાય તો કાટખૂણો એક કાટખૂણો બને છે તો આ રીતે સમજી લઈએ આપણે આ થઈ ગયું આ છે આપણી પૂર્વ દિશા પશ્ચિમ દિશા દક્ષિણ દિશા અને ઉત્તર દિશા છે હવે આપણે અહીંયા પૂર્વથી દક્ષિણ આવવું હોય તો નેવુંનો ખૂણો ફરે પૂર્વથી પશ્ચિમ આવ્યો હોય તો એકસો એંસી અને પૂર્વથી જ પૂર્વ પાછો આવવું હોય તો એક ત્રણસો સાહીઠનો ખૂણો પડે હવે એ જ રીતે એકના છેદમાં ચાર છે તો એકના છેદમાં ચાર એટલે અહીંયા પડશે નેવોંશનો ખૂણો એટલે અહીંયાથી અહીંયા નેવો વંશનો ખૂણો થશે એટલે એક કાઠ ખૂણો બનશે એટલે અહીંયા એકા હવે એકના છેદમાં બે પરિમણ કરવાનું એક કાઠ ખૂણો અહીંયા અહીંયા એક કાંઠો અહીંયા આવશે પૂર્વથી પશ્ચિમ આ ઘડિયાળ દિશા દર્શાવે છે તમને સમજવા માટે તો અહીંયા આવશે એકના છેદમાં બે એટલે નેવું નેવું એટલે પાંચમામાં આવશે બે કાઠ ખૂણા થશે એકસો એંસી એટલે બે નેવું નેવુંના બે કાઠ ખૂણા એટલે અહીંયા એકને બે કાઠ ખૂણા આવશે ઘડિયાળનો કાંટો પાંચથી આઠ ઉપર જતાં ખાલી જગ્યા આંટો ફરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘડિયા દોરી લઈએ પહેલા અહીં આવશે બાર છ ત્રણ નવ એક બે ચાર પાંચ સાત આઠ દસ અને અગિયાર પાંચ થી આઠ પાંચ થી આઠ હતા તો એક બે ત્રણ ત્રણ એ થાય તો એકના છેદમાં ચાર જવાબ આવશે આપણે આટા ફરશે એ જે સાતમો ઘડિયાના બાર નવ ઉપર જતા તો ત્રણના છેદમાં ચાર આંટો ફરશે અને ઘડિયાળના કાંટો પણ આઠથી ઉપર નવ ઉપર પહોંચે ત્યારે ખાલી જગ્યામાં ગોળ બને છે એટલે કે ત્રીસ અંશનો એક કલાક થાય એટલે કે ત્રીસ અંશનો કાંટો ફરે આગળ 4 માંથી પહેલી ખાલી જગ્યા જીરો અને માઇનસ છ વચ્ચેનો સંબંધ સંકેતમાં ખાલી જગ્યા લખાય છે તો 0 છે મોટા તો આ નિશાની આવશે અને આવશે ઓછા છ પાંચસો ઓગણત્રીસ બીસી નું વિરુદ્ધ ખાલી જગ્યા થાય છે તો પાંચસો ઓગણત્રીસ વિરુદ્ધ થશે એ સી એડી એ થશે ચોથું લેખા ઉપર ઓછા ચાર એ ઓછા આઠની ખાલી જગ્યાએ આવેલા છે તો જમણી બાજુએ આવેલા છે રેખાખંડની સંખ્યા રેખા પર સંખ્યા રેખા ઓછા પાંચ અને પાંચની ખાલી જગ્યા બાજુ આવેલા છે તો ડાબી બાજુએ આવેલા છે જીરો અને ઓછા બેની વચ્ચેનો પૂર્ણાંક ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓછા એક સાધું એક અને ઓછા એકની વચ્ચેનો પૂર્ણાંક ખાલી જગ્યા છે તો જવાબ આવશે શૂન્ય જીરો છે ઓછા ચારમાં ચાર ઉમેરતા તો ખાલી જગ્યા મળે છે ઓછા ચારમાં ચાર ઉમેરતા એટલે ઓછા ચારમાં ઓછા નીચે આપેલા અંકોના ઉપયોગથી બનતી છ અંકની મોટામાં મોટી સંખ્યા લખવાની વિદ્યાર્થી મિત્રો આ અંકો આપેલા છે મોટામાં મોટી સંખ્યા લખવાની છે એટલે અહીંયા સૌથી મોટો અંક છે આઠ છે તો એ પહેલા અહીંયા લખવાનો

એનાથી નાની સંખ્યા પાંચ એની નાની સંખ્યા ત્રણ અને એની સંખ્યા થકી બે અને છેલ્લે આવશે જીરો આ સંખ્યા બનશે એ જ રીતે અહીંયા આગળ લઈ આપણે આ ત્રીજાની અંદર સૌથી મોટી સંખ્યા છે આઠ એનાથી નાની સંખ્યા થશે ભાઈ છ એની સંખ્યા છે પાંચ એનાથી નાની સંખ્યા ચાર એની નાની સંખ્યા ત્રણ અને સૌથી નાની સંખ્યા એક આ સૌથી આ રીતે આ સંખ્યા આવશે એ જ રીતે અહીં પણ સૌથી મોટી સંખ્યા છે ભાઈ અહીં નવ છે એનાથી તરી નાની સંખ્યા ભાઈ આઠ એનાથી નાની સંખ્યા તો છ અને એનાથી છ પછી શું આવશે ચાર પછી આવશે ત્રણ પછી આવશે બે થઈ ગઈ આપણે આ સંખ્યા એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે કરવાનું હવે આગળ જોઈએ હવે બીજું છે નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો આ તમારે આપણે શબ્દોમાં લખવાનું છે સંખ્યા આપેલી છે તો ઘણો તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ તો અહીંયા આવશે આઠ કરોડ ત્રાણું લાખ ચાલીસ હજાર પાંચસો ને બત્રીસ આ રીતે શબ્દોમાં લખો એ જ રીતે બીજું ત્રણ કરોડ સડસઠ લાખ અઠાવન હજાર ચોરાણું એ જ રીતે અહીંયા ત્રીજું સાત કરોડ પાંચ લાખ છ હજાર ત્રણસો આડત્રીસ શબ્દોની અંદર પાંચ કરોડ સાત લાખ છોતેર હજાર હવે બીજું છે નીચેની સંખ્યાઓને અંકોમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે તો અંકોમાં લખવાનું છે તો પહેલાં આવશે અહીંયા નવ કરોડ નવ કરોડ એટલે નવ આવશે અને પછી આવશે અઢાર લાખ તો અઢાર આવશે ત્રેવીસ હજાર છસો ને પંચોતેર આ રીતે થશે એ જ રીતે અહીંયા બીજામાં આવશે એક કરોડ આઠ લાખ બાવન હજાર નવસો ને ઓગણત્રીસ તો એક કરોડ પછી આઠ લાખ તો જીરો આઠ આવશે પછી આવશે બાવન હજાર તો બાવન અને આવશે નવસો ઓગણત્રીસ એ જ રીતે જોમાં છ કરોડ તેત્રીસ લાખ ત્રાણું હજાર આઠસો છત્રીસ તો છ કરોડ એટલે છ કરોડ તેત્રીસ લાખ ત્રાણું હજાર આઠસો હજાર ચાર કરોડ નેવું લાખ પંચ્યાસી હજાર ચોસઠ તો ચાર કરોડ નેવું લાખ પંચ્યાસી હજાર 64 આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો હવે આવશે બીજો સાતમો જોઈ લઈએ ચોથો આવશે નીચેની સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્થાન કિંમત લીટી દોરી છ પર લીધી દોરી તો અહીંયા આપણે છ મૂકી દેવાનું છે પછી કેટલા અંક છે તો એક બે ત્રણ ચાર પાંચ છ તો છ મીંડા મૂકી દેવાનું એક બે ત્રણ ચાર પાંચ ને છ તો પછી લખાણ એક બે ત્રણ અર્પવિરામ એક બેને અર્પણ વિરામ તો આ રીતે સંખ્યા થઈ ગઈ સ્થાન કિંમત છે આ રીતે નવની સ્થાન કિંમત છે નવ એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર ને પાંચ મીન્ટા કર્યા પછી એક બે ત્રણ વચ્ચે અર્પણવિરામ પછી બે આ રીતે આ રીતે ત્રીજું છે પાંચની તો એક બે ને ત્રણ એ રીતે અહીંયા આવશે પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અર્પવ્યાયામ કરી દેવાના રીતે તો આ રીતે સ્થાન કિંમત થશે પાંચમો નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો તો મિત્રો પહેલાં ચડતા ક્રમમાં હોય તો પહેલાં સૌથી નાની સંખ્યા આવે પછી એથી મોટી એનાથી મોટી અને સૌથી મોટી સંખ્યા આવશે તો અહીંયા તમે જોવો છો પહેલાંમાં બે 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 સરખા પછી પાંચ 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 એ પણ સરખા જીરો 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 પણ સરખા છે તો હવે આપણે જોઈએ ચાર તો છ આ મોટી સંખ્યા એટલે નીકળી જશે પછી આ આવશે ચાર ને આ પચાસ પછી અહીંયા જો છ છ અને છ અહીંયા આવશે બે ત્રણ અને ત્રણ એટલે આ સૌથી નાની સંખ્યા થશે એટલે આ સૌથી પહેલાં આવશે પછી હવે આ ત્રણ આ અમારી જોવાની આ બેમાંથી તો આ ત્રણ ત્રણ સરખા આવી બે છે અને અહીંયા એક છે તો આ નાની થશે એટલે આ બીજા નંબરમાં આવશે આ ત્રીજા નંબરમાં આવશે અને ચોથા નંબરમાં આ આવશે હવે એ રીતે બીજું જોઈ લઈએ તો પાંચ 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 ચાર 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 ત્રણ 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 અને ત્રણ હવે બે બે અને બે છ છ અને છ હવે પાંચ એક અને નાની બરાબર અહીંયા પાંચ હવે અહીંયા પણ એક છે તો અહીંયા પાંચ છે તો આ સૌથી નાની સંખ્યા થશે તે આપેલા આવશે આ બીજા આવશે આ બેમાંથી કઈ નાની સંખ્યા છે આ બેમાંથી આ નાની છે એક છે અને અહીંયા સાત છે તો આ ત્રીજા નંબર આવશે ને આ છેલ્લે આવશે ચોથા નંબર પર આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજું જોઈ લઈએ આપણે નવ 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 જીરો ત્રણ તો આનાની છે તો આ મોટી છે પછી જીરો જીરો હવે આ બેમાંથી આવશે ત્રણ ત્રણ પાંચ પાંચ જીરો જીરો તો આ આવશે છ અને સાત છે તો આનાની સંખ્યા છે તો આ આવશે પછી આવશે બીજા નંબર પર આ આવશે અને ત્રીજા નંબર આવશે આ બેમાંથી હવે આવશે તો આ બેમાંથી પાંચ અને આનાની સંખ્યા આ આવશે અને ચોથા નંબર પર આ આવશે એ જ રીતે અહીંયા પાંચવા નંબર છથી જોઈ લઈએ ચાર 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 બે બે સરખા છે એક એક અને એક પછી છે સાત તો આ મોટી સંખ્યા થશે બીજા છ આના આનાની સંખ્યા કદાચ થઈ શકે છે સાત હવે આ બેમાંથી આ છ અને છ સાત સાત પાંચ પાંચ નવ અને હતા આ પહેલાં આવશે પછી આવશે બીજા નંબર પર આ આવશે પછી અહીંયાથી જોઈ શકો તો તમે આ ત્રીજા નંબર પર આવશે અને આવશે ચોથા નંબર પર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક જોઈ અને કરવાનો છે છઠ્ઠું નીચેની સંખ્યાઓને ઉતરતા કામમાં ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ઉતરતા કામમાં હોય તો સૌથી મોટી સંખ્યા પહેલાં આવે પછી એન્થિનાની એન્થિનાની અને એન્થિનાની હવે એ રીતે અહીંયા પહેલું જોઈ લે તો આ જ રીતે આપણે ત્રણ છે પાંચ 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 સરખા ત્રણ 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 બે બે અને બે ચાર 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 છ છ અને છ સરખા આવશે પાંચ સાત તો આ મોટી થશે એક અને એક તો આ પહેલાં આવશે સૌથી પહેલાં આ રકમ આવશે બીજા નંબર પર આવશે ત્રીજા નંબર પર આ અને ચોથા નંબર પર આ તો ધ્યાન વિદ્યાર્થીઓ મિત્રો પહેલાં મોટી સંખ્યા હોય જોઈએ એ જ થઈ બીજું છ છ ચાર 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 સાત 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 બે પાંચ બે પાંચ પચી પચી પણ સરખા છે હવે ત્રીજ બે છે અહીંયા બે છે હવે આ બે સરખા થયા હવે ત્રણ છે ત્રણ છે હવે આ બહુ મોટીમાંથી આ સંખ્યા પહેલાં આવશે બીજા નંબર ઉપર આ આવશે હવે આ બેમાંથી આ આઠ છે ને ત્રણ છે એટલે આ નાની સંખ્યા છે નાની સંખ્યા પહેલાં પછી આવશે અહીંયા પહેલું છે અલ્પ વિરામ છે કે આપણે એક બે તોન પછી અને પછી બે બે પછી અલ્પવિરામ મૂકતા જવાના છે આ જ રીતે કરવાનું છે સાતમું હવે આઠમું જોઈ લઈએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અલ્પવિરામ મૂકીને કરો તો આંતરરાષ્ટ્રીયની અંદર પહેલાં બે એક ત્રણ ત્રણ રકમ છોડવાની એટલે એક બે ત્રણ પછી અર્પ એક બે ત્રણ પછી અર્પ વિરામ આ રીતે કરવાનું અહીંયા પણ એક બે ત્રણ પછી અર્પ વિરામ આવશે એક બે ત્રણ પછી વિરામ આ રીતે અહીંયા એક બે ત્રણ અર્પ વિરામ એક બે ત્રણ અર્પ વિરામ ચોથામાં આવશે એક બે ત્રણ અર્પ વિરામ એક બે ત્રણ અર્પ એટલે કે ત્રણ ત્રણનો અર્થવિરામ મૂકતા જવાનું હવે પ્રશ્ન નંબર બે જોઈ લઈએ બ આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ લખો પ્રકરણ નંબર ચારમાંથી પૂછાશે તો પહેલું છે જ્યાં ધ્યાનપૂર્વક આકૃતિનો અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો તો પહેલો પ્રશ્ન છે બિંદુ પી એ કયા કિરણ પરનું બિંદુ છે તો બિંદુ પી એટલે આ થયું કિરણ જોવાનું છે તો પહેલાં આવશે પી ક્યુ થશે પી ઓ થશે પછી આવશે ક્યુ પણ થશે અને ક્યુ પી પર થશે અને કિરણ ઓ પી પણ થશે બીજું છે બિંદુ એ કઈ રેખા પરનું બિંદુ છે તો બિંદુ ઓ બરાબર છે આર એસ રેખા અને પી ક્યુ રેખા પરનું બિંદુ છે ત્રીજું રેખા પી ક્યુ અને રેખા આર એસ કયા બિંદુમાં છેડે છે ઓ બિંદુમાં છેડે છે ચોથું રેખા આર એસ પર ન હોય તેવા બિંદુઓ કયા છે તો રેખા આર એસ પર ન હોય બિંદુ પી અને ક્યુ છે હવે બીજું લઈ લઈએ એ પણ આકૃતિ પરથી છે ધ્યાનપૂર્વક આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલો છે આકૃતિમાં કયા કયા બિંદુ છે તો આકૃતિમાં પી ક્યુ આર એ ક્યુ બિંદુ છે બીજું આકૃતિમાંથી રેખાઓ જાણો રેખાઓ કઈ છે પી ક્યુ રેખા છે આકૃતિમાં રેખાખંડો કયા કયા છે તો રેખાખંડો થશે પી ઓ પી ક્યુ ઓ ક્યુ ઓ આર બરાબર ચોથું આકૃતિમાંના કિરણો જાણો તો કિરણ શું થશે ઓ આર ઓ પી ઓ ક્યુ પી ક્યુ ક્યુ ઓ ક્યુ પી બરાબર ત્રીજું છે તો પહેલું થશે આકૃતિમાં કઈ રે રેખાઓ છે તો રેખાઓ કઈ થશે ડબલ્યુ વાય એ શું છે રેખા છે બીજું આકૃતિમાં કયા કિરણો છે તો આકૃતિમાં ઓ એક્સ ઓ ઝેડ ઓ વાય ઓ ડબલ્યુ પછી આવશે વાય ડબલ્યુ ને ડબલ્યુ વાય હવે ત્રીજું આકૃતિમાં કયા રેખાખંડો છે તો આકૃતિ અંદર રેખાખંડો એટલે ઓ એક્સ ઓ વાય ઓ જેટ ઓ ક્યુ ડબલ્યુ વાય હવે ચોથો પ્રશ્ન છે રેખા ડબલ્યુ એક્સ પર ન હોય તેવા બિંદુઓ કયા કયા છે તો રેખા ડબલ્યુ એ વાય પર ન હોય એવા બિંદુ એક્સ અને જેડ છે હવે ચોથું જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન થશે ખૂણો પી ક્યુ ટીના અંદરના ભાગમાં કયું બિંદુ છે તો પી ક્યુ ટી તો અંદરનો ભાગનો કયો થશે યુ બીજો ખૂણો ટી ક્યુ અંદરના ભાગમાં કયું બિંદુ છે તો ખૂણો ટી ક્યુ તો શું થશે અહીંયા એસ ત્રીજો ખૂણો પી ક્યુ અંદરના ભાગમાં કયા બિંદુઓ છે તો પી ક્યુ આર થશે યુ ટી અને એસ ચોથું ખૂણો પી ક્યુ ના બહારના ભાગમાં કયા બિંદુ છે તો પી ક્યુ ટી બહારના ભાગમાં એટલે એસ અને આર બિંદુ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે ક ખરા કે ખોટા જોઈ લઈએ પ્રકરણ નંબર ચારમાંથી તો પહેલો જોઈ લઈએ જે વક્રના બે છેડા એકબીજાને જોડતા હોય તે બંધ વક્ર કહેવાય તો જવાબ હશે ખરું બીજો ખૂણો એલ માં બિંદુ એમ એ

આઠમાં કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય તો સાચું વાક્ય છે એટલે કે પકડ નંબર છમાંથી ખરા ખોટા જોઈ લે પહેલું જીરો મોટા છે ઓછા 18 કરતા હા જીરો કેવા છે મોટા છે માઈનસ 18 કરતા બીજું ઓછા 13 બરાબર વધતા તે એક ઓછા છે ને એક વધતા છે બિનનો સરખા નથી બરાબર એટલે ખોટું વાક્ય છે ત્રીજું 6 થી ડાબી બાજુએ બાર છે તો ખોટું વાક્ય છે પછી ચોથું ઓછા ત્રણ કરતાં મોટા ઋણ પૂર્ણાંકો ઓછા ચાર ઓછા પાંચ અને ઓછા છ છે તો ખોટું વાક્ય છે એ બધા નાના હોય પાંચમું ઓછા નવની જમણી બાજુ બે પગલાં ચાલતાં ઓછા સાત મળે તો ખરું વાક્ય છે છઠ્ઠું ઓછા પાંચની ડાબી બાજુએ ચાર પગલાં ચાલતાં ઓછા નવ મળે તો ખરું વાક્ય છે સાતમું ઓછા છ વધતા ઓછા આઠ બરાબર ચૌદ તો ખોટું વાક્ય છે આઠમો જીરો ઓછા કૌશમાં ઓછા બાર બરાબર ઓછા તો ખોટું વાક્ય છે એટલે પ્રશ્ન નંબર ત્રણ અ પહેલું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા મેળવો તો વિદ્યાર્થી મિત્રો પહેલો છે પાંચ વત્તા એક તો અહીંયા સંખ્યા રેખા દોરેલી છે તો પાંચ પર પહેલાં છે પછી આપણે અહીંયા વધતા એક એટલે જમણી બાજુ એક જવાનું એટલે વધતા એક કરતાં તો છ આવશે એટલે કે આપણને પાંચ વત્તા એક મળશે છ બીજું છે સંખ્યા રેખા દોરેલી છે બે વત્તા ત્રણ તો પહેલાં આપણે બે પર ઉભું રહેવાનું પછી જમણી બાજુ ત્રણ એક અમ હતા એટલે ત્રણ ચારે પાંચ તો પાંચ આવશે તો બે વત્તા ત્રણ બરાબર પાંચ હવે ત્રીજું છે ચાર વત્તા ત્રણ તો સંખ્યા રેખા દોડી દેજે તો ચાર પર અને પછી પ્લસ ત્રણ એટલે એક બે ત્રણ એટલે સાત આવશે એટલે ચાર વત્તા ત્રણ બરાબર સાત ચોથું ત્રણ વધતા પાંચ તો ત્રણ વત્તા પાંચ એટલે આઠ થાય એટલે ત્રણ પર ઉભી રહેવાનું પાંચ કદમ આગળ ચાર પાંચ છ સાત એટલે આઠ પર આવતા પાંચ કદમ ચાલતા તો ત્રણ વત્તા પાંચ આવશે બીજું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદ બાકી કરો તો વિદ્યાર્થી મિત્રો હવે બાદ બાકી કરવાનું છે તો પાંચ ઓછા ત્રણ તો પાંચ ઓછા ત્રણ એટલે બે તો પહેલાં પાંચ પર ઉભા ત્રણ ઓછા ત્રણ એટલે માઇનસ ડાબી બાજુ આપણે ત્રણ કદમ ચાલવાનું એક બે ત્રણ થતા બે પર આવે છે એટલે પાંચ ઓછા ત્રણ બરાબર બે એટલે બીજું છે આઠ ઓછા ચાર તો આઠ ઓછા ચાર એટલે ચાર થાય તો પહેલાં આઠ પર ઊભું રહેવાનું ચાર કદમ ઓછા ચાર છે એટલે ડાબી બાજુ ચલાવવાનું ચાર કદમ એટલે સાત છ પાંચ એક પર આવશે એટલે આવશે હવે નવ ઓછા એક તો નવ ઓછા એક નવ પર ઉભરવાનું ઓછા એક ડાબી બાજુ એક કદમ એટલે આઠ પર આવશે નવ ઓછા એક બરાબર આઠ ચોથું છ ઓછા બે તો છ પર ઉભરવાનું ઓછા બે એટલે ડાબી બાજુ બે કદમ ચલાવવાનું પાંચ અને ચાર પર આવશે એટલે કે છ ઓછા એક બે બરાબર ચાર ત્રીજું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો તો બે ગુણ્યા ત્રણ તો બે ગુણ્યા ત્રણ એટલે પહેલાં ઝીરો પર ઉભાનો કેટલા કદમ આપણે બે કદમ બે બે કદમ લઈ અને એવા ત્રણ કદમ ચલાવવાના એટલે પહેલાં થી આવશે બે પછી બે થી ભૂચકુમારીશું બીજા ચાર ચાર કદમ ભૂજકો મારીશું છ એટલે એક બે ત્રણ થઈ ગયા તો અહીંયા આવશે છ જવાબ આપણને આવશે હવે આપણે બીજો લઈ લે ચાર ગુણ્યા બે તો ચાર ગુણ્યા બે એટલે ચાર કદમ ચલાવવાના એટલે બે વખત 0 ઝીરોથી લઈને ચાર ચારથી આઠ તો ચાર ગુણ્યા બે એટલે આઠ ત્રીજો છે ત્રણ ગુણ્યા બે ત્રણ ગુણ્યા બે એટલે પહેલી સંખ્યા ત્રણ છે એટલે ત્રણ કદમ ભૂજકો મારવાના પછી કેટલા બે 0 થી 3 ત્રણ ત્રણથી છ એટલે એક છ ત્રણ દૂધ છ એ રીતે ચોથું પાંચ ગુણ્યા બે તો જીરોથી પાંચ અને પાંચથી દસ એટલે પાંચ ગુણ્યા બે એટલે દસ ચોથું નીચેની સંખ્યાઓની તરત પાછળની સંખ્યા લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યા આપેલી છે આપણને તો એમાં આપેલું છે જીરો સાત છે પહેલાં જો સાત તો સાતમાં એક ઉમેરતા તો એક ઉમેરતા સાતમાં એટલે આઠ રીતે બાકીની સંખ્યા એવી નહીં રહેશે છેલ્લે આપણે ખાલી આઠ એ જ રીતે અહીંયા છ છે તો વત્તા એક ઉમેરતા એટલે સાત થશે બાકીની બધી સંખ્યા એવી નહીં એવી છેલ્લે સાત મૂકી દેવા એટલે પાછળની સંખ્યા હોય તો વત્તા એક કરવાનું એ જ રીતે અહીંયા એક છે તો એક કરીશું એટલે બે થશે એટલે બાકીની સંખ્યા એવી છે એટલે બે મૂકતા એ જ રીતે અહીંયા આઠ છે તો એ વધતા એક કરતાં એટલે નવ થશે છેલ્લે નવ આવશે નવ છે તો નવ હોય આ રીતે તો વત્તા એક કરતાં એટલે દસ થશે ત્યારે આપણે બે સંખ્યા ધ્યાન રમવાની લેવી પડશે એટલે ઓગણત્રીસ વધતા એક એટલે ત્રીસ થશે તો છેલ્લે શું આવશે આપણે ત્રીસ આવશે એ જ રીતે અહીંયા ત્રણ 1 કરીશું એટલે ચાર આવશે ચાર વત્તા એક કરીશું એટલે પાંચ બાકીની સંખ્યા એવીને એવી છેલ્લે આવશે પાંચ આઠમું સંખ્યા બે વત્તા કે બે વત્તા એટલે ત્રણ થશે બાકીની સંખ્યા એવી અને છેલ્લે આવશે ત્રણ પાંચમું નીચેની સંખ્યાઓની તરત આગળની સંખ્યા લખો તો તરત આગળની સંખ્યા એટલે ઓછા એક કરવાનો તો અહીંયા સાત ઓછા એક કરીશું એટલે છ આવશે તો છેલ્લે બાકીની સંખ્યા એવી ને છેલ્લે આવશે છ એ જ રીતે બે છે તો ઓછા એક કરીશું એટલે બે એક આવશે છેલ્લે તો છેલ્લે થઈ ગયા એકત્રીસ એ જે ત્રણ છે તો ઓછા એક કરીશું એટલે બે આવશે તો છેલ્લે થયા બે હવે 0 હોય ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું કે સિત્તેર લેવાના સિત્તેર ઓછા એક કરીશું તો ઓગણ સિત્તેર થશે અહીં આવશે આવશે એ રીતે અહીંયા છ ઓછા એક કરીશું એટલે આવશે છેલ્લે પાંચ આઠ છે તો ઓછા એક કરીશું આવશે સાત ઓછા ચાર એક કરીશું તો ત્રણ આવશે અને એક કરીશું તો ઓછા એક કરીશું તો જીરો આવશે પ્રશ્ન નંબર ત્રણ બ સાચા તો ચેપ્ટર નંબર પાંચમાં જોઈએ તો પહેલું છે માપખોણો એ બી બરાબર એકસો એંસી હોય તો એકસો ને હોય તો એ કયો હોય કોણ હોય બરાબર છે માપખોનો પી ક્યુ આર આર બરાબર નેવું હોય એટલે કયો હોય કાઠકોણ એટલે ડી કાઠ ખૂણો હોય અને માપણો સીડી ઈ અડસઠ હોય તો શું હોય કોણ હોય નેવું કરતાં નાનો એટલે લઘુ કોણ અને નેવું કરતાં મોટો હોય તો ગુરુકોણ હવે માપકોણ ખૂણો એક્સ વાય જ્યારે એટલે એકસો પાંચ છે તો એકસો પાંચ છે શું આવશે ગુરુકોણ છે બીજો જોડકો કાટકોણ તો કાટકોણમાં શું આવશે બી તે આટાનો એકના છેડમાં ચારનો ભાગ ગુરુકોટાના એકના છેડમાં ચાર ભાગ અને એકના છેદમાં બે ભાગની વચ્ચે આવશે સરળ કોણ આવશે અહીંયા ડી આવશે આટાનો એકના છેદમાં બે ભાગ પતિબીન કોણ તો આવશે અહીંયા આટાના એકના છેદમાં બે ભાગથી વધારે આવશે ત્રીજો જોડકો છે માપુણ એ સી બરાબર વીસ

તો પહેલું છે ત્રિકોણ એફ ઓ એક્સ જેમાં એફ ઓ બરાબર છ સેન્ટીમીટર ઓ એક્સ બરાબર પાંચ સેન્ટીમીટર અને એફએક્સ બરાબર છ સેન્ટીમીટર છે તો અહીંયા બે બાજુઓ સરખી છે એફઓ અને એફએક્સ તો બે બાજુ સરખી હોય તો સમી બાજુ ત્રિકોણ હોય જ્યારે બધી જ બાજુઓ સરખી ના હોય તો વિષમ બાજુ ટ્રિકોણ હોય બરાબર છે તો આ રીતે જોઈ લે બીજું ત્રિકોણ ડી વાય સી જેમાં ડી વાય બરાબર ચાર સેન્ટીમીટર વાયસી બરાબર છ સેન્ટીમીટર ડીસી બરાબર પાંચ સેન્ટીમી બધી બાજુ અલગ અલગ ત્રિકોણ પી ક્યુ જેમાં પી ચાલીસ ક્યુ પચાસ આર નેવું છે નેવું હોય તો કાટકોણ ત્રિકોણ બને પાંચમો ત્રિકોણ એક્સ વાય છે જેમાં એક્સ બરાબર પંચાવન વાય બરાબર પાસઠ જેડ બરાબર સાહીઠ હોય તો બધા કેવા છે નેવું કરતાં નાના છે એટલે લઘુકોણ ત્રિકોણ બનશે હવે આવશે છઠ્ઠું ત્રિકોણ આર એમ પી જેમાં આર એમ છ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એમ પી પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને આરપી બરાબર પાંચ સેન્ટીમીટર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે બધી જ બાજુઓ કેવી છે સરખી તો બધી જ બાજુઓ સરખી હોય તો સમ બાજુ ત્રિકોણ હોય હવે આવશે સાતમું ત્રિકોણ ડી એફ ઇ જેમાં ખૂણો ડી એકસો દસ ખૂણો ઈ ચાલીસ ખૂણો એફ

તો અવયવ આ રીતે પાડી દેવાના છે અવિભાજ્ય રીતે અવયવ પાડીશું અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ નવ તોણ એક હવે ચોવીસ દુ અડતાલીસ બાર દુ ચોવીસ ત્રણ દુ છ અને એકતાલી ત્રણ તો હવે આવશે સાહી સાહીઠના સા ત્રીસ દુ સાહીઠ પંદર દુ ત્રીસ પાંચતાલી પંદર એક પાંચું પાંચ તો છત્રીસ અડતાળીસના સાહીઠના આ રીતે અવે લખતા અને જે સરખા હોય ત્રણમાંથી તે આપણે ગુસાવામાં લખતા તો છત્રીસ અડતાલીસ અને

તો અઢાર ચોવીસ અને નો ગુસા થશે છ બીજો પંદર અઢાર અને પિસ્તાળીસનો ગુસ્સા લે તો પાંચતાલીસ પંદર પાંચ પાંચ નવ દો અઢાર ત્રણ પાળી ત્રણ એકા ત્રણ પંદરતાલીસ પિસ્તાલીસ પાંચતાલીસ પંદર પાંચ પાંચ તો પંદરનો હવે થશે ત્રણ ગુણ્યા પાંચ થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પિસ્તાળીસના થશે ત્રણ ગુણ્યા ત્રણ પાંચ તો પંદર અઢાર અને પિસ્તાળીસનો ગુસ્સા થશે ત્રણ સરખો છે એટલા માટે ચોથો બાર તેર ત્રીસ અને અડતાલીસ તો છ દુ બાર ત્રણ દુ છ બે ત્રણ એકા પંદર દુ ત્રીસ પાંત્રીસ પંદર એક પાંચ પાંચ ચોવીસ દુ અડતાલીસ બાર ચોવીસ છ દુ બાર ત્રણ છ ત્રણ એકા ત્રણ બારનાઓ લખતા ત્રીસના અને અડતાલીસના તો બારથી અડતાલીસ નો ગુસ્સા થશે બે ગુણ્યા ત્રણ એટલે થશે છ જવાબ આવશે હવે આગળ વિદ્યાર્થી મિત્રો બીજો છે નીચેની સંખ્યાઓના લસા શોધો તો બેતાલીસ છપ્પન અને સિત્તેર લસા લસા શોધવાનો હોય તો આપણે બધા ભેગો કરી દેવાનું તો બે વડે ભાગ જોઈશું એકવીસ દુ બેતાલીસ અઠ્ઠાવીસ દુ બેતાલીસ પાંત્રીસ દુ સિત્તેર હવે એકવીસ એવાન એવા રહેશે કેમ કે બેના ગાળિયામાં એકવીસ આવતા નથી ચૌદ દુ અઠ્ઠાવીસ પાંત્રીસ પણ એવાન્યવા હવે સાત દુ ચૌદ પાંત્રીસ એવાન્યવા હવે ત્રણ વડે ભાગ સાત તારી એકવીસ સાત એ વન એવા પાંત્રીસ પણ એ વન્યવા તો પાંચ વડે ભાગ પડીશું સાત પંચા સાત અને સાત એવા રહેશે સાત પંચા પાંત્રીસ હવે સાત વડે સાત એકા સાત હવે આપણે આ ગુણાકાર કરતાં બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો અઢાર આઠ થશે ગુણ્યા પાંત્રીસ પંદર થશે ગુણ્યા સાત તો એકસો વીસ ગુણ્યા સાત તો બેતાળીસ છપ્પન સિત્તેરનું લસા થશે આઠસો ને ચાલીસ અને ચોપન તો આ રીતે આપણે ગુણસા લખી લેતા છત્રીસ દુ બોતેર પિસ્તાળીસ દુ નેવું સતાવીસ દુ ચોપન અઢાર દુ છત્રીસ પિસ્તાળીસ એવા સત્તાવીસ પોન એવા નવ દુ અઢાર પિસ્તાળીસ એવા સતાવીસ પણ એવા ત્રણ તાલી નવ પંદરતાળી પિસ્તાલીસ નવતાલી સત્તાવીસ ત્રણ એકા ત્રણ થઈ ગયા પાંચતાલી પંદર ત્રણ તાલી નવ એક એવાને વહેશે પંદર પાંચ એવા થયા હવે ત્રણ થાલી નવ હવે ત્રણ એકા તો થઈ તો પાંચ એકા પાંચ હવે આપણે બોતેર નેવું અને છોપનનો લસા થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણાકાર કરતા તે આઠ ગુણ્યા સત્તાવીસ ગુણ્યા પાંચ આઠ ચાલીસ અને સત્તાવીસ એટલે એક એસી થશે ત્રીજું અઢાર વીસ અને ત્રીસ તો આ રીતે હવે પાડતા વિદ્યાર્થી મિત્રો નવ દુ અઢાર દસ દુ વીસ પંદર પંદર દુ ત્રીસ તો નવ એવા નેવા પાંચ દુ દસ પાંચ પંદર એવા નેવા નવ પાંચ એવા પાંચતાલી પંદર તો ત્રણ એકા ત્રણ પાંચ પાંચ એવા એવા પાંચ એકા પાંચ પાંચ થઈ જશે હવે અઢાર વીસ અને ત્રીસ નો લસા થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે ચાર નવ અને પાંચ ગુણાકાર પાંચ ચોક વીસ વીસ નવા એકસો ને એંસી જવાબ આવશે ચોથું ત્રીસ ચાલીસ અને પચાસનો લસા સુધી લઈએ એટલે પંદર દુ ત્રીસ વીસ દુ ચાલીસ પચીસ દુ પચાસ પંદર એ એવા દસ દુ વીસ પચીસ એવા નેવા બે વડે ભાગ ચાલશે પંદર એવા પાંચ દુ દસ પચીસ એ એવા ત્રણ વડે ભાગ કરશે પાંતાલીસ પંદર પાંચ એવા ને પચીસ પણ એવા એવા હવે પાંચ વડે ભાગ ચાલશે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ અને પાય પાસ હવે પાંચ વડે ભાગ છે પાંચ એકા પાંચ ત્રીસ ચાલીસ અને પચાસ નો રસા થશે પચીસ એટલે છસ્સો જવાબ આવશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજો છે કે બે ની ચાવી વડે ભાગ ચલાવવાનો છે એટલે કે બેની ચાવી સમજી લઈએ કે જે સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તેવી બે વડે રિશેષ ભાગી શકે તો જવાબ આપણે એસાઈમેન્ટમાં છે તો હવે ચોથો એ પણ જોઈ લઈએ આપણે ત્રણની ચાવી તો સંખ્યાનો અંદરનો અંદરનો સરવાળો કરતા આવતી સંખ્યા જો ત્રણ વડે ઘડિયામાં આવતી હોય તો આપણી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય પાંચમી પાંચની ચાવી જોઈ લઈએ જો સંખ્યાનો એકમનો અંક ઝીરો અને પાંચ હોય તો સંખ્યા પાંચ વડે નિશેષ ભાગી શકાય આ વિદ્યાર્થી મિત્રો ચાવી તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે પછી આપણે નીચે પર્સનલ જવાબ જોઈ લઈએ બીજું આવશે અહીંયા બે વડે નિશેષ ભાગી શકાય હા કે નાનો જવાબ આપવાનો છે તો એકમ અંક જીરો જે આપણે ચાવી છે તે એક છે એટલે ના બે છે એટલે હા જીરો છે એટલે હા નવ છે એટલે ના ચાર છે એટલે હા આઠ છે એટલે હા નવ એટલે ના નવ એટલે ના છ એટલે હા એક એટલે ના છે એટલે હા પાંચ એટલે ના તો હવે નીચેની સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય હા કે નાના જવાબ આપો તો પહેલાંમાં આવશે ના બીજામાં આવશે ના ત્રીજામાં આવશે હા ચોથામાં આવશે હા પાંચમામાં પણ હા આવશે છઠ્ઠામાં ના સાતમામાં આવશે હા અને આઠમામાં આવશે ના અને નવમાં આવશે ના દસમામાં આવશે હા અને અગિયારમાં આવશે હા અને બારમામાં પણ આવશે હા હવે પાંચની ચાવીની જોઈ લઈએ પાંચ વડે રિસેસ ભાગી શકાય કે હા કે નાના જવાબ અલગ તો પહેલાંમાં આવશે હા બીજામાં ના ત્રીજામાં આવશે ના ચોથામાં હા પાંચમામાં હાવશે છઠ્ઠામાં ના સાતમામાં હા આઠમામાં હા માં હા અને દસમામાં હા ના આવશે અને અગિયારમાં હા આવશે માં આવશે ના હવે પ્રશ્ન નંબર ચાર બ જોઈ લઈએ ચેપ્ટર નંબર ચારમાંથી પહેલો દાખલો છે ખૂણો એક્સ વાયજેડ દોડો બિંદુ પી અને ક્યુ એ ખૂણો એક્સ વાય જેડ ઉપર હોય તેમ બતાવો બિંદુ ડી અને ખૂણો એક્સ વાય જેડની અંદરના ભાગમાં છે અને બિંદુ ઈ એ ખૂણો એક્સ વાય જેડની બહારના ભાગમાં હોય તેમ બતાવો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે આ આકૃતિ દોરેલી છે તો આ રીતની આકૃતિ થાય તમે ધ્યાનથી જોઈ શકો છો અને પેન્સિલથી તમારે આકૃતિ દોરવાની છે બીજું છે આકૃતિ દોરો જેમાં બિંદુ એક્સ વાય ઝેડ અને ડબલ્યુ એક જ રેખા ઉપર નથી પણ રેખાખંડ એક્સ વાય રેખાખન વાય ઝેડ અને રેખાખંડ જે ડબલ્યુ એ બિંદુ રેખાઓ છે તો આ રીતે આપણે આકૃતિ દોરી છે જે શબ્દમાં કીધું છે આપણે આકૃતિ અહીંયા દોરી ત્રીજું જોઈએ ત્રણ પોઈન્ટ આઠ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ DE દોરો આ રેખાખંડ ઉપર બિંદુ એ બી અને સી દોરો દર્શાવો તો રેખાખંડ ત્રણ પોઈન્ટ આઠ સેન્ટીમીટર ફૂલપટ્ટીની મદદથી દોરવાનો છે તમારે DE અને એ બી અને સી બિંદુ દર્શાવેલા છે હવે ચોથું કિરણ એમ એન દોરો કિરણ એમ એન ઉપર બિંદુ એક્સ અને વાય દર્શાવો બિંદુ એમ એન ઉપર ના હોય તેવા બિંદુઓ પી અને ક્યુ દર્શાવો તો એમ એન કિરણ દોરેલું છે પી અને ક્યુ દર્શાવવાના હોય એવા તો ઉપર અને એક્સ વાય છે એ એમ એન ના કિરણની ઉપર જે રીતે દર્શાવો હવે પ્રશ્ન નંબર ચાર જોઈ લઈએ પહેલું છે વ્યાખ્યા તો છેદતી રેખાઓ તો રેખાઓ એલ વન અને રેખાઓ એલ ટુ બિંદુ પીમાંથી પસાર થાય છે તેથી એલ વન અને એલ ટુ પી બિંદુઓ છેડે છે જો બે બિંદુ રેખાઓ એક જ સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેડતી રેખાઓ કહેવાય છે હવે બીજી વ્યાખ્યા જોઈ લઈએ સમાંતર રેખાઓ તો એલ અને એલ ટુ આ સમાંતર આ જે ચિહ્નો છે એ સમાંતરનું ચિહ્નો છે વ્યાખ્યા જોઈ લઈએ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેડતી હોય તો બે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે ત્રીજો આવશે કિરણ કિરણ એ રેખાઓને એક જ ભાગમાં છે જે એક બિંદુથી ઉદભવે છે અને અંત એક જ દિશામાં જાય છે ચોથું વક્ર વક્ર એ રેખા નથી એ વક્રો કોષ થતા ન હોય એટલે કે પરસ્પર ન છેડે તો તેને સાદા વક્રો કહેવામાં આવે છે વક્રો બે પ્રકારના છે ખુલ્લો વક્ર અને બંધ વક્ર પ્રશ્ન નંબર પાંચ અનું ચેપ્ટર નંબર છ માં લઈએ પહેલું નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો તો હિન્ટ આપી દો વિદ્યાર્થી મિત્રો પહેલાં જ અડતા હોય તો પહેલાં સૌથી નાની સંખ્યા આવે પછી કમસહ મોટી સંખ્યા આવે તો પહેલું જોઈ લઈએ આપણે પહેલું જીરો ઓછા પાંચ ઓછા ત્રણ અને બે તો આમાંથી સૌથી નાની પહેલાં તો સૌથી નાની પહેલાં માઇનસ પાંચ આવે એનાથી મોટી સંખ્યા જવાની માઇનસ પાંચથી મોટી સંખ્યા તો માઇનસ ત્રણ માઇનસ ત્રણથી મોટી થશે જીરો અને જીરોથી મોટી થશે બે બીજું ઓછા આઠ ઓછા દસ ત્રણ અને જીરો તો ઓછા દસ આવશે ઓછા આઠ જીરો ત્રીજું ઓછા પંદર ચાર ઓછા બે અને ઓછા આઠ તો ઓછા પંદર ઓછા આઠ ઓછા બે અને ચાર ચોથું ઓછા દસ બે ઓછા ઓછા બે તો ઓછા દસ ઓછા ત્રણ ઓછા બે અને જીરો હવે બીજું નીચેના પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં લખો તો અહીંયા પણ લો ઉતરતા ક્રમમાં હોય તો સૌથી મોટી સંખ્યા જે હોય તે પહેલાં લખવાની પછી ક્રમશઃ નાની સંખ્યા આવે તો પહેલું ઓછા છ ઓછા નવ જીરો ત્રણ અને જીરો તો આમાંથી સૌથી મોટી સંખ્યા ત્રણ છે તો ત્રણ પહેલાં આવશે પછી ત્રણથી હજુ નાની સંખ્યા છે ભાઈ જીરો જીરોથી નાની સંખ્યા છે ઓછા છ ઓછા નાની સંખ્યા છે ઓછા નવ બીજું પાંચ ઓછા છ સાત અને ઓછા ચાર તો અહીંયા સૌથી મોટી સંખ્યા થશે સાત પછી એનાથી નાની સંખ્યા થશે પાંચ એનાથી નાની ઓછા ચાર અને ઓછા છ ત્રીજું ઓછા નવ ઓછા સત્તર ચાર અને જીરો તો અહીંયા સૌથી મોટી સંખ્યા ચાર જીરો ઓછા નવ ઓછા સત્તર પંદર ઓછા સોલ ઓછા ત્રણ ને બે તો પંદર બે ઓછા ત્રણ અને ઓછા સોળ જવાબ આવશે ત્રીજું સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર લખો એટલે કે સરવાળો જ કરવા તો વત્તા ઓછા તો અહીંયા ઓછા થશે એટલે ત્રણ ઓછા પાંચ એક વત્તા છે અને ઓછા છે તો બાદ બાકી કર્યો છે મોટામાંથી થાય એટલે પાંચમાંથી ત્રણ જાય એટલે ઓછા બે જવાબ આવશે મોટા પરની નિશાની એટલે ઓછા બે જવાબ આવશે હવે બીજું જોઈ આપણે ઓછા છ તો ઓછા છ ઓછા એટલે ઓછા આઠ ઓછા ઓછા કરવાનો આપણે સરવાળો છ ને આઠ ચૌદ મોટા પરની નિશાની ઓછા છે તો ઓછા ચૌદ જવાબ આવશે ત્રીજું છે ઓછા સાત ઓછા નવ તો ઓછા સાત ઓછા નવ તો વધતા કરવાનો સાત ને નવ સોળ મોટા પદની નિશાની એટલે માઇનસ ચોથું ઓછા નવ ઓછા કાઉસમાં ઓછા તો ઓછા નવ ઓછા ઓછા વધતા એક અને એક ઓછા બાદ બાકી નવમાંથી ચાર જાય એટલે પાંચ મોટા પરની નિશાની ઓછા છે તો ઓછા જવાબ આવશે ચોથું જોઈ લઈએ રેખાનો ઉપયોગ કરી જવાબ મેળવો તો પહેલું છે ઓછા પાંચ વધતા ચાર તો વિદ્યાર્થી મિત્રો રેખા દૂર લેવાના છે જીરો જમણી બાજુ ધન સંખ્યા અને ડાબી બાજુ બધી ઋણ સંખ્યા આવશે તો ઓછા પાંચ એ તો ઓછા પાંચ પર ઊભું થઈ જવાનું મીંડું પાણી પછી જોવાનું કે વધતા ચાર વધતા હોય તો આપણે જમણી બાજુ જવાનું અને ઓછા હોય તો ડાબી હોય અહીંયા વધતા ચાર છે તો આપણે જમણી તરફ ચાર કદમ ચાલીશું તો એક બે ત્રણ ચાર કદમ ચાલતા તો ઓછા એક જવાબ આવશે આપણો તો ઓછા પાંચ વધતા ચાર બરાબર ઓછા પાંચ બીજું ચાર વધતા ઓછા આઠ તો વધતા ચાર તો છે તો પેલા વધતા ચાર પર ઉભું પછી આપણે ઓછા આઠ છે તો ઓછા જવાનું છે ડાબી તરફ તો ડાબી તરફ આપણે જતા તો ઓછા ચાર આપણે આવશે હશે જવાબ આવશે ઓછા ચાર ત્રીજું ઓછા સાત ઓછા તો ઓછા સાત પર ઊભું થઈ જવાનું છે પહેલા તો ઓછા એટલે કે ડાબી બાજુ નવ કદમ ચાલવાના તો ઓછા સુ આવશે ચોથું ઓછા નવ ઓછા કૌંસમાં ઓછા અગિયાર તો ઓછા નવ ઓછા ઓછા એટલે વત્તા અગિયાર તો ઓછા નવ ઉપર ઊભું થઈ જવાનું છે વત્તા અગિયાર છે તો આપણે જમણી તરફ અગિયાર કદમ ચાલીશું એટલે બે પર આવશે એટલે આપણો જવાબ આવશે બે હવે પ્રશ્ન નંબર પાંચ બ જોઈ લઈએ માંગ્યા મુજબ કરો ચેપ્ટર નંબર પાંચમાંથી નીચે આપેલી ઘડીઓમાં બે આટા વચ્ચે કેટલા ખૂણોનો પ્રકાર છે તે લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલું જોઈ લઈએ તો પેલું જોઈએ આપણે અહીંયા એક બે ત્રણ ચાર ચાર એટલે આ એક કલાક એટલે ત્રીસ થાય તો ચાર એકસો ને વીસ છે તો એકસો વીસ હોય એટલે નેવો કરતા મોટો છે એટલે નેવો કરતા મોટો એટલે કયો હોય આપણે હોય તો આ કાંટો શું આવશે ગુરુકોણ આવશે આપણે એ જ નિયમ રાખવાનું કે નેવું થી નાના લઘુકોણ નેવું હોય તો કાટકોણ નેવું થી મોટા હોય તો ગુરુકોણ એકસો એસી હોય તો સરળ કોણ એકસો એસી થી ઉપર હોય મોટા તો આવશે પતિબિન કોણ તો અહીંયા બીજું જોઈ લઈએ આપણે બીજું તમે જોઈ કે આ ખૂણો તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત કલાક થયા સાત ને ત્રીસ તો સાત તારીખ એકવીસ બસો દસ નો ખૂણો થયો એટલે બસો એસી એકસો એસી કરતા કહેતો મોટો છે તો મોટો હોવાથી શું આવશે પતિબિન કોણ આવશે હવે ત્રીજું જોઈ લઈએ આપણે આ નાનો છે ને એવું કરતા નાનો હોય તો લઘુ કોણ આવશે એ જે ચોથો છે આ નેવું નો ખૂણો બને છે એટલે કાટકોણ આવશે અને પાંચમા આવશે જોઈ એટલે આપણે આથી મોટો છે તો કોણ આવશે ત્યારબાદ છઠ્ઠામાં એકસો એસી નો ખૂણો બને એટલે સરળ કોણ સાતમું જોઈ લે સાતમું આપણે અહીંયા નાનું પડે છે એટલે શું આવશે લઘુ કોણ આવશે પછી એ જ પ્રમાણે આને પણ આઠમામાં પણ એ આવશે લઘુકોણ આવશે કેમ કે નેવો કરતા કયો છે નાનો છે અહીંયા તમે જુઓ તો મોટો કહો છે એકસો એસી કરતા બીમ કોણ પછી દસમામાં આવશે કોણ અગિયારમાં આવશે ગુરુકોણ અને બારમામાં પણ આવશે એ ગુરુકોણ હવે બીજું જોઈ લઈએ ખૂણો નીચે આપેલા ખૂણાઓના માપ પરથી ખૂણાનો પગાર લખો તો પેલું જે માપ ખૂણો એસ કે જે બરાબર એકસો એંસી હવે એકસો એંસી હોય તો સરળ કોણ બને બીજું લઈ લે માપ ખૂણો ઈ ડીઝી એટલે પાસઠ પાસઠ એટલે કહેવાય છે નેવું કરતાં નાના એટલે લઘુકોણ બનવાનું છે ત્રીજામાં બનશે એકાણું એટલે નેવું કરતાં મોટા એટલે ગુરુકોણ ચોથામાં છે પંચાણું નેવું કરતાં મોટા એટલે ગુરુકોણ પાંચમામાં આવશે વીસ નેવું કરતાં ના એટલે લઘુકોણ છઠ્ઠામાં આવશે એકસો પાંચ એકસો એ એકસો કરતા કરતાં નાના છે અને એકસો નેવું કરતાં કેવાનું મોટા છે તે આવશે ગુરુકોણ સાતમામાં આવશે નેવું એટલે કાટકોણ આઠમામાં આવશે એકસો નેવું એકસો એંશી કરતાં મોટા એટલે પ્રતિબિંબ કોણ આવશે બસો એટલે આવશે કે મોટા થાય એકસો એંશી કરતાં એટલે પ્રતિબિંબ કોણ આવશે દસમામાં નેવ્યાસી છે તો પણ આવશે ગુરુકોણ આવશે લઘુ કોણ આવશે અને આવશે સો એટલે ગુરુકોન અને બારમાં આવશે એકસો પંચ્યાસી એટલે પાંચ પરથી ખસીને ચાર આંટો પૂર્ણ કરતા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ આપે છે તો પહેલા પાંચ પર ઊભું થઈ જાવ પાંચ ત્રણના છેદમાં આઠ આંટો ફરતા તો કેટલા પર આવશે બે ઉપર આવશે તો બીજું છે બાર પરથી ખસીને આંટો એકના છેદમાં બે આંટો પૂર્ણ કરતા તો બે આંટો પૂર્ણ કરતાં એકના છેદમાં બે એટલે કે કાંટો આવશે છ પર ઉપર આવશે ત્રીજું બે પરથી ખસીને કાંટો એકના છેદમાં ચાર આંટો પૂર્ણ કરતા તો પાંચ ઉપર આવશે ચોથું છ પરથી ખસીને કાંટો ત્રણના છેદમાં ચાર કાંટો પૂર્ણ કરતા તો ત્રણ પર આવશે અને પાંચમો સાત પરથી ખસીને કાંટો એકના છેદમાં બે આંટો પૂર્ણ કરતાં એક ઉપર આવશે છઠ્ઠું છે આટો પર આઠ પરથી ખસીને કાંટો એકના છેદમાં ચાર આંટો પૂર્ણ કરતા તો અગિયાર પર આવશે હવે સાતમું જોઈ લઈએ ચાર પરથી ખસીને કાંટો તો છેદમાં ચાર આંટો પૂર્ણ કરતા કેટલા પર આવશે તો એક પર આવશે અને આઠમો ત્રણ પરથી ખસીને કાંટો એકના છેદમાં બે આંટો પૂર્ણ કરતાં નવ ઉપર આવશે નવમો બે પરથી ખસીને કાંટો એકના છેદમાં ચાર પૂર્ણ કરતા કેટલો આવશે તો પાંચ ઉપર આવશે દસમું નવ પરથી ખસીને કાંટો ત્રણના છેદમાં ચાર આંટો પૂર્ણ કરતાં કેટલો પડશે એટલે છ પર આવશે અગિયાર દસ પરથી ખસીને કાંટો એકના છેદમાં બે આંટો પૂર્ણ કરતા ચાર ઉપર આવશે અને બારમું અગિયાર પરથી ખસીને કાંઠો એકના શીરમાં ચાર આટલો ગુણો કરતા બે ઉપર આવશે હવે પ્રશ્ન નંબર પાંચ ક લઈએ પહેલું છે ગોળના એકવાનું વજન પાંચ કિલોગ્રામ એકસો ગ્રામ છે તો આવા છ ગોળ ગોળ નાળવવાનું કુલ વજન કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરીશું તો ગુણાકાર કરતા ત્રીસ કિલોગ્રામ સાતસો ને પચાસ ગ્રામ જવાબ આપશે બીજું છે પાંચ નવ સાત જીરો બે અને ત્રણ અંકોનો એક જ વખત ઉપયોગ કરી બનતી છ અંકની મહત્તમ સંખ્યા અને ન્યૂતમ સંખ્યાનો તફાવત શોધો વિદ્યાર્થી મિત્રો પહેલાં મહત્તમ એટલે સૌથી મોટા મોટી સંખ્યા થાય અને ન્યૂતમ એટલે સૌથી નાનામાં નાની સંખ્યા થાય તફાવત એટલે આપણે બાદ બાકી કરવાની તો મહત્તમ સંખ્યા થશે પહેલાં સૌથી મોટા અંક માટે સૌથી મોટો અંક હોય તે પહેલાં લખવાનો પછી કમસહ નાનો અંક જવાનો તો આ સંખ્યા બનશે એટલે નૂતમની અંદર પહેલાં જીરો નાની છે પણ ઝીરો નહીં લખવાનો એનથી નાની જે સંખ્યા હોય એટલે બે આવશે બે ઝીરો પછી શરૂઆત કરવાનો તો એ જવાબ આપણને સાતસો એકોતેર સાતસો એકતાલીસ જવાબ આવે છે હવે ત્રીજો જોઈ એક મશીન જો એક દિવસમાં એક હજાર પાંચસો ઇઠ્યોતેર બેરિંગ બનાવે છે તો માર્ચ મહિનાના તે કેટલી બેરિંગ બનાવશે તો માર્ચ મહિનામાં કેટલા દિવસ આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે એક હજાર પાંચસો ગુણ્યા એકત્રીસ કરતા તો આપણને અડતાલીસ હજાર નવસો અઢાર જવાબ આવે છે હવે ચોથું એક શર્ટ માટે બે મીટર પચીસ સેન્ટીમીટર કાપડ જોઈએ છે તો આવા માપતા પચીસ શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈશે તો શર્ટ એટલે એક મીટર બરાબર બે મીટર 25 સેન્ટીમીટર એટલે કે બે પોઈન્ટ પાંચ મીટર આવે તો પચીસ માટે કેટલા તો બે પોઈન્ટ કરીશું તો છપ્પન પોઈન્ટ જવાબ આવશે એટલે કે છપ્પન મીટર 25 સેન્ટીમીટર કાપડ જરૂર જોઈએ જો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો બાજુમાં આવેલા બે લાઇકને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ